લોકસભાની ચૂંટણી પૂર્વે હાર્દિકની મહાપંચાયતથી ફરી એકવાર રાજકારણમાં આવ્યો છે ગરમાવો. પાટીદારોની મહાપંચાયતમાં હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના નિવેદનથી નિમ્ન કક્ષાનું રાજકારણ શરૂ થયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર વિરજી ઠુમ્મરે કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો અને આ મામલે ભાજપે સખત વિરોધ નોંધાવ્યો છે. તો સીએમ વિજય રૂપાણીએ પણ ઠુમ્મરના નિવેદનને વખોડતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા નિવેદનને કોંગ્રેસની હલકી માનસિકતાનું પ્રતીક ગણાવ્યું છે. સાથે જ સીએમએ વિરજી ઠુમ્મરની માફીની માંગ કરી છે. વાઘાણીએ જે શબ્દો કાયદા છે, મને લાગે છે કે વાઘાણી તારી માં કદાચ પાટીદાર નહીં હોય ને. હાર્દિક પટેલ ને માટે આવા શબ્દો ન કાઢી શકે. કોંગ્રેસ માફી માંગે, બિરજીભાઈ પણ માફી માંગે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની આ હલકી માનસિકતા પ્રદર્શિત થઈ છે અને ભારતીય જનતા પાર્ટી અને અમે બધા લોકો આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અનુરોધ કરીએ છીએ કે બિરજીભાઈએ માફી માંગવી જોઈએ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં શિશુઓના થયેલા મૃત્યુ પ્રકરણમાં વિવાદ વકરી રહ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ માસમાં અત્યાર સુધીમાં 26 બાળકોના મોત થતા તંત્ર હરકતમાં આવ્યું છે. અત્યંત સંવેદનશીલ પ્રકરણના પડઘા રાજ્યકક્ષાએ પડતા ઉચ્ચસ્તરીય ટીમે હોસ્પિટલમાં ધાવા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યોગ્ય તારણ ચોક્કસ આપશે અને સરકારે એ અંગેના પગલાં પણ લેશે. તારણ આવી જાય પછી અમે કાર્યવાહી કરીશું. ભરૂચ નાળે અમરેલી પંથકના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ભરૂચ નાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી પંથકમાં સર્વત્ર વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ઠંડક સાથે ખુશી પણ જોવા મળી હતી. તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે ત્યાં ઉનાના ગીર વિસ્તારમાં વરસાદે એન્ટ્રી મારી છે. ઉનાના વાજડી ધોકડવા તુલસી શ્યામ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ગરમીનો કેર યથાવત છે. ગરમીનો પારો 46ને પાર પહોંચ્યો છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 46.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બનાસકાંઠાના ડીસામાં 45.8 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, અમદાવાદમાં 44.8 ડિગ્રી, અમરેલીમાં 44.6 ડિગ્રી, વડોદરામાં 43.4 ડિગ્રી અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.